मैं इनवाइट करना चाहता हूँ तेजस अमीन जी को फ्रॉम प्रीमियर लूम्स। दोस्तों बैकग्राउंड अप्लॉज, जोरदार तालियां हो जाए। आप जेने काकाना नाम थी बिरदावो छो एवा माननीय श्री मूलचंद भाई अमीन के जेमनी प्रोफेशनल जर्नी हूँ जोऊँ तो खूब ज लांबी छे, पर पर्टिक्युलर हूँ प्रीमियर लूम्स की बात करूँ तो 1976 में एमने प्रीमियर लूम्स प्राइवेट लिमिटेड कंपनी बनावी। आ कंपनी की कोर वेल्यूज है के लाइक लॉयल्टी, बीइंग रेशनल, रिस्पेक्ट फॉर ऑल एंड कस्टमर डिलाइट। अने कंपनी नो कोर पर्पज है के टू कॉन्ट्रीब्यूटिंग कस्टमर सक्सेस। आ पूरी टीम प्रीमियर टीम लास्ट 47 इयर्स थी आ होल एमनी आइडियोलॉजी ने लईने आगळ वधी रही छे। आजे प्रीमियर नी जे प्रोग्रेस छे के एनो जे वेल्यू छे ए मारा हिसाबे एनी लॉयल्टी, एनी निष्ठा, एनो डेडिकेशन, એનું ડિવોશન, એની ટોટાલિટી એ બધાના લીધે છે। હજી હું બેટર વેમાં એક્સપ્લેન કરું તો એકવાર અકબર રાજાના દરબારમાં જેને આપણે એમના અનમોલ રત્નો કહીએ એવા તાનસેન એક રાગ દરબારી ગાઈ રહ્યા હતા ત્યારે અકબર રાજા સાંભળતા હોય છે તો એમના મનમાં એવો વિચાર આવે છે કે જ્યારે તાનસેન આટલું સરસ મધુર સુંદર કર્ણપ્રિય સંગીત ગાઈ શકતા હોય તો એમના ગુરુજી કેવા હશે। એટલે તાનસેનને કહે છે કે તાનસેન મને તમારા ગુરુજીને મળવું છે, એમને સાંભળવા છે, કાલે તમે એને અહીંયા દરબારમાં બોલાવો। એટલે તાનસેન કહે કે એ તો પોસિબલ ના થાય કારણ કે એ કોઈ દિવસ દરબારમાં ના આવે। એટલે અકબર કહે કે કંઈ વાંધો નહીં તો આપણે સામે જઈએ એમને સાંભળવા માટે। એટલે તાનસેન કહે કે એ પણ પોસિબલ નથી કે કોઈના માટે કે કોઈના કહેવાથી એ ના ગાય। હા પણ એ બની શકે કે જ્યારે એ ગાતા હોય ત્યારે આપણે જઈએ અને શાંતિથી એમને ડિસ્ટર્બ ના થાય એવી રીતે જો આપણે સાંભળીએ તો એ પોસિબલ થાય। એટલે તાનસેન કે ભલે। એટલે એક દિવસ તાનસેન અને અકબર બંને જણા સાંભળવા માટે જાય છે કે જ્યાં એક એ ગાતા હોય છે હરિદાસજી। એટલે સ્વામી હરિદાસજી એ તાનસેનના અને બૈજુ બાવરાના એ ગુરુજી હોય છે। એટલે ત્યાં આગળ જાય છે અકબર રાજા અને તાનસેન બંને હરિદાસજી ગાતા હોય છે અને એ સાંભળે છે તો એકદમ છે અકબર એકદમ ભાવ વિભોર થઈ જાય, મંત્રમુગ્ધ થઈ જાય છે ને જઈને હરિદાસજીના સાક્ષાત દંડવત પ્રણામ કરે છે અને એને થાય છે કે ઓહો આટલું અદ્ભુત, આટલું આટલું ઐશ્વર્ય, આટલું ભવ્ય આવું સંગીત કેવી રીતે હોઈ શકે। એટલે એ તાનસેનને કહે છે કે તાનસેન જે હોય એમના ચરણોમાં એમને જે જોઈએ બધું મૂકી દો પણ એમને આપણા દરબારમાં બોલાવો, પણ હરિદાસજી ના પાડી જાય છે। એટલે અકબરને થાય કે હવે શું। એટલે અકબર તાનસેનને કહે છે કે તાનસેન આ જ તારા ગુરુજી જેમણે તમને સંગીત શીખવાડ્યું છે તો આવું સરસ સંગીત તમે કેમ ના ગાઈ શકો। એટલે તાનસેન કહે છે કે જુઓ મહારાજ હું તમારા દરબારમાં ફિક્સ થવા માટે હું મારી આજીવિકા માટે મારી રોજીરોટી માટે હું એવરી ડે રિયાઝ કરીને તમારા માટે ગાઉં છું, જ્યારે હરિદાસજી છે એ એમના એ કોઈના માટે નથી ગાતા, એમની ઇનર પીસ માટે એ એમની ગાયકીને એક્સ્ટ્રીમ લેવલ આપવા માટે ગાય છે, એટલે એમના જેવું તો કમ્પેરિઝન ના થઈ શકે એવું। એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ઇન્ટેન્શન, માણસનો ઇન્ટેન્શન શું છે, જો એનો ઇન્ટેન્શન બેસ્ટમાં બેસ્ટ વસ્તુ આપવાનો હોય તો પૂરું વર્લ્ડ, પૂરી કાયનાત એના માટે પોઝિટિવિટી ક્રિએટ કરે ને એના માટે પોઝિટિવ સર્કમસ્ટેન્સીસ પેદા કરે। સેમ વે આવો પ્રીમિયરનો ઇન્ટેન્શન બેસ્ટમાં બેસ્ટ વસ્તુ આપવાનો છે, બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ આપવાનો, બેસ્ટમાં બેસ્ટ મશીનરીઝ આપવાનો, એ પ્રીમિયરનો એક ડિવાઇન ઇન્ટેન્શન છે, એક એની પેશન છે કે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હું વર્લ્ડમાં આપું। આપ સૌ આ પ્રીમિયરના ઇન્ટેન્શનને સમજી શક્યા, આપ સૌ એ ઇન્ટેન્શનને પારખ્યો અને એને બિરદાવ્યો, એ બદલ હું પૂરી પ્રીમિયર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, એનું અમને ખૂબ ખૂબ ગૌરવ છે। થેન્ક યુ સો મચ, જય હિન્દ, જય ભારત।